पूरे गुजरात में क्षत्रिय समाज भारतीय जनता पार्टी का विरोध कर रहा है। इसी बीच सूरत में क्षत्रिय समाज ने भाजपा को समर्थन दिया है। पूरे गुजरात में भारतीय जनता पार्टी को क्षत्रिय समाज के विरोध का सामना करना पड़ रहा है, लेकिन इसी बीच भाजपा के प्रदेश अध्यक्ष सीआर पाटिल की अगुवाई में सूरत और नवसारी जिले के क्षत्रिय समाज ने भारतीय जनता पार्टी को और प्रधानमंत्री नरेंद्र मोदी को अपना समर्थन दिया है। क्षत्रिय समाज के 110 जितने अग्रणियों ने सीआर पाटिल के कार्यालय पहुंचकर प्रधानमंत्री मोदी को अपना समर्थन दिया है। इस मौके पर नवसारी के क्षत्रिय समाज के अग्रणी शैलेंद्र सिंह ने कहा कि उनकी नाराजगी रूपाला के साथ है, लेकिन प्रधानमंत्री नरेंद्र मोदी को उनका पूरा समर्थन है। आज ये रूपाला साहेब जे वक्तव्य આપ્યું હતું ભૂતકાળમાં તો અમે ક્ષત્રિય સમાજ એ વક્તવ્યને ખૂબ જ વખોડીએ છીએ અને એ બાબતે અમારો ખૂબ જ વિરોધ છે, પણ અમે એક ક્ષત્રિય ધર્મ તરીકે અમારો રાષ્ટ્ર ધર્મ પહેલા આવે છે, એટલે અમારી ફરજ પ્રમાણે અમે અમારા પાટીલ સાહેબને હંમેશા સમર્થન આપ્યું છે અને ભવિષ્યમાં પણ અમે સમર્થન આપવાનું છે, એટલે અમારે આ બાબતે ભાજપ સરકાર સાથે કોઈ વિરોધ નથી। નમસ્તે, શૈલેન્દ્ર સિંહ, અમે નવસારી જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી અમારું સક્રિય લોકોનું આખું સંગઠન છે તે તરફથી અમે પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ। સમર્થન તો જ્યાં સત્ય હશે ત્યાં અમે રહીશું, બાકી અમારો કોઈ પ્રશ્ન પ્રેજ્યુડાઇઝ કોઈ સાથે નથી। રૂપાલા સાહેબે જે વક્તવ્ય આપ્યું છે તો રૂપાલા સાહેબ સાથે અમારો વિરોધ છે રહેશે, બાકી અમારું ભાજપ સરકાર સાથે કે ભાજપ પાટીલ સાહેબ સાથે હંમેશા અમે સાથે છું અને સાથે જવાના છે। પણ સાહેબ રૂપાલા સાહેબ આખું બીજેપી નથી। वहीं भाजपा के प्रदेश अध्यक्ष सीआर पाटिल ने इस मौके पर कहा कि क्षत्रिय समाज का इतिहास है कि वे हमेशा ही लोगों को माफ करते आए हैं। राजकोट ना उम्मीदवार केंद्र सरकार ना मंत्री श्री पुरुषोत्तम भाई रूपाला साहब जे निवेदन करवाने कारण आखा गुजरात ना क्षत्रिय समाज में एक रोष नु वातावरण छे। स्वाभाविक छे अमने हर्ट थयु छे અને એના કારણે આજે જે લગભગ 108 ક્ષત્રિય સમાજના આગેવાનો દક્ષિણ ગુજરાતના અહીંયા આવ્યા છે એ પણ રાજકોટના જે સંમેલનમાં હાજરી એમણે પણ આપી હતી, પરંતુ એમનું સ્પષ્ટ માનવું છે કે આ જે જવાબદારી કે જે રોષ છે એમનો રૂપાલા સાહેબની સામે છે, એમનો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સામે કોઈ પણ પ્રકારનો વાંધો નથી। આ દેશના આ રાજ્યના કે આ વિસ્તારના વિકાસમાં મોદી સાહેબનું જે યોગદાન છે એને વિસ્તારે પાડી શકાય નહીં, અને એટલા જ માટે એમણે ભારતીય જનતા પાર્ટીની પણ સપોર્ટ કરે છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ એમને ખૂબ સન્માન છે। આજે લોકો સામેથી આવ્યા છે કે અમારો જે રોષ છે અમારો જે વિરોધ છે એ એમના પૂરતો મર્યાદિત રાખીને અમે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરીશું અને એમની સાથે જોડાયેલા જે તમામ આગેવાનો છે એમને પણ એમણે વિનંતી કરી છે અને આજે ખુલીને બહાર આવ્યા છે, એમના વિરોધને અકબંધ રાખીને આજે આવ્યા છે, એમને અમે સ્વાગત પણ કરીએ છીએ। અને જે ક્ષત્રિય સમાજનો જે ઇતિહાસ રહ્યો છે એક ક્ષમા આપવામાં સૌથી મોટી કોઈની ભૂમિકા રહી હોય કે સૌથી મોટું દિલ જો કોઈનું રહ્યું હોય તો ક્ષત્રિય સમાજનું રહ્યું છે, એ ઇતિહાસ છે। એમના શરણે આવેલા કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમાજનો હશે એ એકવાર શરણે આવ્યા પછી એનું રક્ષણ કરવા માટે પોતે પણ પોતાના જાનની આહુતિ આપી દેવા અનેક દાખલાઓ ઇતિહાસમાં નોંધાયા છે। આવી આ જે પ્રજા છે કે જેમાં એક ખમીર છે અને એમણે કદાચ સૌથી વધારે લડાઈઓ પણ એમણે જ લડી છે,